સીતારામની જય માતાજી. તો બધાય મજામાં? તો સારું, આપણી જો કહેતા હતા કે ફાલુબેન આવે તો આપણે ખરીદી કરવા જવાનું છે. તો ખરીદી કરવા તા ગયું. ફાલુબેન આવ્યા 6 વાગે, ખરીદી કરવા ગયું તો હાથ થેગા ગામમાં, કાંઈ ઉગાણું નહીં. હજે તો બધું બાકી છે, મેન મેન વસ્તુ આપણી લે આવ્યા. હજે એન્ડુમના ઓછાળું ને ટવાલું ને એ બધું તો બાકી છે. તો મારે ખરીદીમાં સાડી લેવાની હતી એ પણ બાકી છે, કારણ કે એટલી ઉતાવળ ને એટલી ગીર્દી હતી કે અમે કાંઈ મા દીકરી ફૂગે ન હોય ગયું, એટલે ઉપર ઉપરનું જે વસ્તુ આપણે લેવાતી હતી એ લેતી ગયું. બાકીનું બધું જે બાકી છે, તો આપણે આ લીધી સોન પાપડી, બે મમ્મી દીકરીને એક એક પેકેટ સોન પાપડીના લીધા. પછી આ છે યોગી સાબુ, આ બહુ જ અસલ આવે, કપડામાં રૂપા એકદમ લાગે એવો. તો આ બે બાંધા એ લીધા સાબુના. આમાં લીધી કાળી દ્રાક્ષ, ને આ છે ને મુખવાસ આપણી ને લીધો. મુખવાસ તૈયાર ઘરે પાંદવાળો મુખવાસ બનાવવાનો છે. જોકે આપણે મીઠી ફાકી કેમ ખાઈએ, મીઠું પાંદ એ રીતે આ મુખવાસ બનાવવાનો છે. હજે આમાં લેવાનું ઘણું બધું બાકી છે, રોટલા હાંસ પડી ગઈ હતી એટલે અમે કંઈ બહુ લીધું ને. અને આ લીધી પાણીની બોટલ સ્ટીલની, કારણ કે ઝીણું ઝીણું તો માંડ માંડ કલાકમાં લેવાનું, આમાં તો આપણે અડધો ઘી પડે લેવા જવાનું. આ એક બોટલ લીધી પાણીની, ફાલુબેની લીધી, મીનત લીધી. પછી આ છે પાપડ, ને આ છે બધા લાભ શુભ, ને જો કેવા સરસ છે, જો પગલા આવું બધું લીધું. આ ઓશિકાના કવર એક લીધા જોડી, હજે લેવાના તો બાકી જ છે, પોટાણે ગીર્દી બહુ હતી. કઈ કે મોતીબેન તમે થોડોક ટાઈમ લઈને આવો તો તમને જોવાની મજા આવે, આવી ગીર્દીમાં તમને ની મજા આવે. મેં કીધું સારું. આ એક ફાલુબેનને સાડી ગઈ કે મમ્મી આ સાડી સરસ છે, તો મેં કીધું લે લ્યો. આ સાડી બહુ જ અસલ છે, જોજો તમે કીજો કેવી છે. હા, એકદમ 50 ગ્રામ વજનની આવે દરબારી જેવી, એવી એકદમ અસલ છે. જો મળી તો બહુ ગમી. જો આ નીચે અસલ એકદમ ડિઝાઇન છે, એકદમ રૂપારી. તો સાડી પણ બહુ અસલ છે. તો આ બે બ્લાઉઝ છે, અને અસ્તર લઈને આ ખાલુબેનને સીવવા નાખવાના છે, અને પેટર્ન વાળા કરાવવાના છે, અને આણું લેવાનું છે અસ્તર. આ બ્લેક સાડી છે, તો બ્લેક સાડીનું આમાં છે ને બ્લાઉઝ નીકળ્યું કે આમાં અસ્તર લેવાનું છે. આખી સાડી આવી છે, તો એ પડે છે બાકી રહેવું. આ ડબ્બામાં આપણી પૌવા આવ્યા, આ ચેવડો બનાવવાનો છે દિવાળીનો, એટલે આ પૌવા લીધા ને ભેગું ડબ્બુઈ લીધો. હજે તો દિવાળીનું બધું બાકી છે, જે આપણી નાસ્તા પાણી બધું બાકી છે, કારણ કે અત્યારે ટાઈમ નહીં તો હજે લેવાનું નાસ્તાનું ઘણું બાકી છે, ને દિવાળીની ખરીદી પણ બાકી છે. મારે તો કંઈ ખરીદી આજ બહુ થયો જ નહીં, બસ એટલી ખરીદી આપણે કરેલી હતી. બીજો ગામમાંથી આવ્યા આઘડીએ, ને લેવા આપણી રસોડામાં જઈએ તો આજે આપણે પૌવા બટેટા બનાવવાના છે. તો પૌવા બટેટા બનાવેલીએ, આવું છે બધું. હાલો, તો આપણી છે ને એવા પૌવા બટેટા બનાવવાના છે. આપણી મસાલો પણ કરીએ, ને પૌવા બટેટાની આંબલીની ચટણી તૈયાર છે, ને રોટલી કરવાની છે. ને આપણે આ મુખવાસનું જે તૈયાર લીધું ને, એ પાનનો મુખવાસ કરવો, તો એ પણ હું તમને બતાવી કે કઈ રીતે પાનનો મુખવાસ કરવાનો છે. જો કે બહેનોને ખબર જ છે કે નાગરવેલના પાન નાખીને આપણે બધું એમાં ગુલકણની નાખીને વરિયારીનું બધું બનાવીએ, તલ વરિયા તલનો કાંઈ ધાણાદાય વરિયારી ટૂટી ફૂટી ગુલકણ સલી વરિયારી બધું નાખવાનું છે. સોપારી પાન એટલે લીલા નાગરવેલના એનું આપણે મુખવાસ બનાવવાનો છે, એટલે એમાં રાજીદ્રો પછી જ નાખવાનો છે, ઘણું બધું નાખવાનું છે. તો હું બનાવી એટલે હું તમને બતાવી કે કઈ રીતે બીનું ને કે બનાવવાનો છે. બાકી બીજો તો બનાવે તૈયાર પડ્યો, આ મીઠો બનાવવાનો છે, ખારો બનાવી લીધો. તો અલગ અલગ દિવાળીમાં મુખવાસ હોય તો સરસ લાગે, મને દિવાળીનો શોખ ને વરસ બહુ છે, એટલે આપણે અલગ અલગ બધું બનાવ્યું એ હું તમને બતાવી. હાલો, આપણે કાલુ હાનનો અધૂરો વિડીયો છે, એટલે આપણે આથી પાછા સ્ટાર્ટ કરીએ. ને આપણે એવા રહોડામાં બકાલામાં ડુંગળી બટેટાનું શાક કેદુકનું બનાવ્યું નથી, એટલે આપણે રાઈ જીરું નાખી દીધા. આ શાક છે ડુંગળી બટેટાનું શાક વઘાર્યું, ને આમાં છે આપણો કુંભારો ગાજર અને મરચાનો કુંભારો બનાવીએ. તો આમાં પહેલાં આપણે મસાલો કરી લઈએ, ને પછી આપણી કુંભારો વઘારીએ. આમાં એક બે સુરે સારું હોય તો આપણે આ સંભારામાં હિંગ નાખી દઈએ, ગાય નાખી દીધો છે, સંભારો આપણી
વઘારી લઈએ. તો આ આપણે સંભારો વઘારી લીધો. તો આમાં તો આપણે મસાલો કરી લઈએ, હળદર, મીઠું, મધાણા જીરું ન ખાય સંભારામાં, ખાલી હળદર મીઠું ન ખાય, મરચાં ન ખાય. આમાં આપણે બધું ન ખાઈ દઉં, હળદર, મીઠું, મધાણા જીરું. પાણી તેલમાં એકદમ રૂપા કોરું મોરું કરીએ, કારણ કે રસાવાળું તો બહુ ન કરીએ. ડુંગળી બટેટા રસાવાળું કરીએ તો બહુ ઝાઝું થાય, એટલું જ અમારે જોઈએ. એટલે આપણી છે ને ડુંગળી બટેટાનું શાક વઘારી લીધું ને રોટલીનો લોટ બાંધી લીધો. એટલે આપણી રોટલી કરવાની છે ને એકાદ રોટલો કરવાનો છે, એટલે આપણે થોડું થોડું બે કરવાનું છે. તો આપણે આ ભીડી જો આ શાક સડે જાય એક ઠેકાણે ને એક ઠેકાણે ઘંભારો સડે જાય, એટલે આપણો ઘંભારો એ વઘારાઈ ગયો. બે સડે જાય ને એટલે આપણે રોટલા રોટલી કરાવી લઈએ. તો આ ઘડી આમાં બધું એક પછી એક કરી લઈએ. જો ને બકાલામાં જો ને હમણાં હાવ કંટાળો છે ને, આજે ઈચ્છા થઈ કે આપણે ડુંગળી બટેટાનું શાક નાખી દઈએ, ખાઈ જઈ પછી નવી ઘોડીનો નવ વધાર. એટલે એ સારું થઈ ને અથાણે આપણે ડુંગળી બટેટાને અથાણ પૂરતું નાખી દીધું છે, ને પછી ખાંજી વરે કે ખાંજી નવીમાં કે કર્યું છે મેળાવી ગઈ. તો સારું, તો એવા આપણી રોટલી આ સડે જાય એટલી રોટલી લોટલા કરી લઈએ. તો હાલો આપણો સંભાળો તો મેંદો સળવા. હાલો જો આપણી શાક ડુંગળી બટેટો મસ્ત બને ને આપણો હું ભારું તો બને ગયો ને એવા આપણે બનાવીએ રોટલા. રોટલા બનાવીએ ઓલા થયા ઉપરની રોટલી, તો લોટ બંધાઈ ગયો રોટલીનો. ને આપણે આજકાલે બતાવતા હતા એ મુખવાસ પણ બનાવવાનો છે. તો એ મુખવાસ આગળ હું રેસેપી બતાવવા પહેલા તો છે ને બધું તડકે સૂકવે દીધું ને આપણે આ બનાવી ચાહણી. આ ચાહણી આપણી ગુલકન મળી છે તો ચાહણીને જ નાખવી, ગુલકનનો બનાવવો. ગુલકન ઈ છે તો હું આગળ જાગ લેવા, નકર આપણી ચાહણીનો બનાવી લેવો. એ બધું તૈયાર કરી લીધું. એ રોટલા ઘડે પછી ઈણો વારો ને ધીરે 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 રોજે રોજ થતું જાય. તો આ રોટલો કરેલા ને એટલી રોટલી કરેલા પછી કરીએ બપોરા. આપણા રોટલા બનેગા એવું છે ને, રોટલા બનેગા પછી આપણે આ બાજુમાં દુકાન છે ને એના ગુલકનનું પૂછેલીએ. જો ગુલકન હોય ને તો લેવીએ તો રૂપા પાંચ નો સર મુખવાસ થાય આપણો. હાલો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ જરૂર જરૂર કરજો, ને બે લાઇક બટન પણ દબાવજો એટલે તમને નવા નવા વિડીયા રોજે રોજ જોવા મળે.